નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું, પહેલાંઈ જુલાઈથી બદલાઈ જશે ઘણા બધા જે સૌથી મોટા નિયમો. રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા નિયમોની અંદર ફેરફાર જોવા મળશે. ગેસના નિયમોની અંદર જે તમને ફેરફાર જોવા મળશે. ક્રેડિટ કાર્ડ છે એ અંતર્ગત ઘણા બધા નિયમો છે એ તમને 1 જુલાઈથી ફેરફાર જોવા મળશે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો, જેથી આવનારી વિગતો તમે સમયસર જાણી શકો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, નિયમોની અંદર વાત કરીએ કે 1 જુલાઈથી થઈ જ રહે છે સૌથી મોટા નવા નિયમોની અંદર ફેરફાર. તો મિત્રો, 1 જુલાઈથી મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે. આ ફેરફારમાં રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતો લઈને સીએનજી ગેસ, પીએનજી ગેસની કિંમતો અને આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા મામલે પણ ફેરફાર તમને જોવા મળશે. તો મિત્રો, એ અંતર્ગત સૌથી પહેલાં નિયમોની અંદર જાણીએ કે રસોઈ ગેસની કિંમતો ફેરફાર જોવા મળશે. સરકારે તેલ કંપનીઓના દર મહિને 1 તારીખે રસોઈ ગેસ કિંમતો ફેરફાર કરે છે. તો એલપીજી ગેસ કિંમતો દર મહિને 1 તારીખથી નક્કી કરવામાં આવે છે. તો ગત એપ્રિલ મહિનાની અંદર જે અને મે મહિનાની અંદર જે 19 કિલો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોની અંદર ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે 14 કિલો રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. તો મિત્રો, જૂન મહિનાની અંદર જે એલપીજી ગેસ સિલિન્ડરની વેચાણની કિંમત પેટ્રોલિયમ કંપનીએ એલપીજીની કિંમતોની અંદર જે ફેરફાર કર્યો હતો, જેમાં 19 કિલો ગેસ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર સસ્તા થયા હતા, આવામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોની અંદર 83.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે જૂન મહિનાની અંદર 14 કિલો ગેસ ઘરોલી જે રસોઈ ગેસ છે એની અંદર કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. તો એ અંતર્ગત જે 1 જુલાઈથી જે રસોઈ ગેસની કિંમતો અંતર્ગત ઘણો બધો ફેરફાર થઈ શકે છે, એટલે કે એની અંદર જે ગેસની કિંમતો વધી શકે છે રસોઈ ગેસના કિંમતોની અંદર. તો વધુમાં જે ફેરફાર છે ક્રેડિટ કાર્ડના નિયમોની અંદર, 1 જુલાઈથી વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચ પર TDS ચાર્જ લગાવવાનો નિયમ લાગુ થઈ જશે. જે બાદ જો તમે વિદેશ ફરવા ગયા છો અને ક્રેડિટ કાર્ડથી 7 લાખ રૂપિયાનો વધુ ખર્ચ કરો છો તો 20% TDS ચાર્જ ચૂકવવા પડશે. જો કે આ ખર્ચ શિક્ષણ અને આરોગ્ય સંબંધિત હશે તો તે ઘટીને 5% જેટલો ઘટી જશે. જ્યારે વિદેશ શિક્ષણ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા કરદાતાઓને 7 લાખથી વધુ રકમ ફક્ત જે 0.5% TDS ચાર્જ ચૂકવવો પડે છે. જો કે આ સાથે તમારે ક્રેડિટ કાર્ડ લેન્ડરની પણ તમામ શરતો ધ્યાને રાખીને તમારે ક્રેડિટ કાર્ડ વિદેશની અંદર તમારે યુઝ કરવાનું રહેશે. તો મિત્રો, વધુમાં જાણીએ કે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ દેશના દરેક કરદાતાઓ માટે આવકવેરો ભરવા ફરજિયાત છે. કરદાતાઓ 31 જુલાઈ 2023 સુધી ITR ફાઇલ કરી શકે છે. જો તમે ITR ફાઇલ ન કરો તો તમને આવકવેરાની નોટિસ મળી શકે છે. તો મિત્રો, જો તમે આવકવેરો જે સમયસર ભરતા હોય તો એ રીતે ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ કરી દેવામાં આવી છે, જે ITR ભરવા માટે છેલ્લી તારીખ છે. તો મિત્રો, CNG PNG કિંમતોની અંદર ફેરફાર, દરેક મહિને 1 તારીખે અથવા 1 સપ્તાહની અંદર CNG PNGના કિંમતોમાં ફેરફાર થાય છે. તો દિલ્હી મુંબઈ જે એની અંદર મહિનાની શરૂઆતમાં ફેરફાર, સપ્તાહની અંદર પેટ્રોલિયમ કંપની ગેસ કિંમતો ફેરફાર કરે છે. તો જુલાઈમાં કિંમતોની અંદર જે CNG PNG છે એની કિંમતોની અંદર તમને ફેરફાર જોવા મળશે. તો મિત્રો, વધુમાં છે કે રેશન કાર્ડ ધારકો માટે જુલાઈ મહિનાની અંદર જાડુદાણી મળશે. તો તેની અંદર જે ચોખાને બદલે જાડુદાણી આપવામાં આવશે. તો મિત્રો, આપણે જાણીએ કે કેન્દ્ર સરકાર દ્વારા જે ઘઉં તમને મળે છે એ અંતર્ગત તમને જે મળશે અને ચોખાની અંદર 1 કિલો ચોખા ઓછા આપવામાં આવશે, તેના બદલાની અંદર તમને જાડું ધાન્ય આપવામાં
આવશે. તો મિત્રો, તહેવારો નિમિત્તે અંતર્ગત રેશન કાર્ડધારકોને 1 લિટર તેલ પણ મળી શકે છે. તો મિત્રો, આ તે સંપૂર્ણ વિગત માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.